नमस्कार विद्यार्थी मित्रों, सर्वोपरि स्कूल महेंद्रनगर ऑनलाइन एजुकेशन में हूँ सर्व विद्यार्थियों हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, झड़प थी कॉमेंट बॉक्स में पोतानु पूरु नाम लखीने पोतानी हाजरी पूरी लेशे। कॉमेंट बॉक्स में पोतानु नाम लखीने पोतानी हाजरी पूरी लेशे ते माटे हूँ दरेक विद्यार्थी मित्रों ने थोड़ो समय राख आपू छू। आशा राखू छू के दरेक विद्यार्थी मित्रों कॉमेंट बॉक्स में पोतानु पूरु नाम लखीने पोतानी हाजरी पूरी लीधी हशे। विद्यार्थी मित्रों, आपणे आगळना लेक्चर में भाग चार में पूर्णांक संख्याओना दाखला नंबर 3, 4, 5 और 6 अभ्यास करी चूक्या था। त्यार पछी आज आपणे आगळ दाखलाओनो अभ्यास करीशुं जेमा जादुई कोष्टको विषयनो दाखलो छे के एक जादुई चोरसमां दरेक हरोळ, दरेक कोलम अने दरेक विकर्णनो समान सरवाळो धरावे छे। आपेल चोरसमांथी कयो चोरस जादुई चोरस छे ते आपणे तपासवानुं छे। बे तमने चोरस आपेला छे, बने चोरसमांथी जोवानुं के आ मां दरेक आडी हरोळ, आडी होयने शुं कहे हरोळ, ऊभी होयने शुं कहे कोलम, અને દરેકના વિકર્ણ એટલે કે ચોકડી સ્વરૂપ એક ખૂણાથી બીજા ખૂણા તરફની જેટલી સંખ્યાઓ વચ્ચે આવી એટલે કે દરેક આડી હરોળ, ઊભી કોલમ અને વિકર્ણનો સરવાળો બધાનો કેવો થાય છે? સરખો થાય છે। તેવો કયો ચોરસ છે કે જેમાં દરેકનો આડો અવડો હરોળ અને કોલમ અને વિકર્ણનો સરવાળો સરખો થાય છે? ચાલો એમાંથી હું તમને આજે એક ગણાવીશ, એક તમારી જાતે ગણવાનો છે। તો પહેલો આપણે અત્યારે ગણીએ, જોઈએ પહેલાનો જવાબ શું આવશે કે પહેલું ચોરસ દાખલા નંબર 7 માં તમને જે આપેલું છે 5 - 5 અને 0 તમને જે પહેલું દાખલા નંબર 7 સ્વાધ્યાય 1.1 એમાં પહેલું જે તમને ચોરસ આપેલું છે 5 - 5 અને 0 ત્યાર પછી આપેલું છે -1, -2 અને -1, -2 અને -3 અને -4, -7 અને -3 આવી તમને એક જાદુઈ ચોરસ પેલું આપેલું છે। આ ચોરસ જાદુઈ છે કે નહીં એની આપણે તપાસ કરવી છે। તો પહેલા આપણે એને આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરશી, પછી આ ત્રણનો સરવાળો, પછી આ ત્રણનો સરવાળો, પછી ઊભા ત્રણનો સરવાળો કરશી, પછી 1, 2 અને 3 આમ આડી ચોકડીનો સરવાળો કરશી। તો દરેકનો સરવાળાનો જવાબ સરખો આવે તો આપેલું ચોરસ કેવું થશે? જાદુઈ ચોરસ થશે। અને જો બધાનો જવાબ સરખો ન આવે તો આપેલું ચોરસ જાદુઈ ચોરસ થશે નહીં। પણ શોધવાનો સરવાળો, દરેક વસ્તુનો સરવાળો આપણે શોધવો જોઈએ। તો ચાલો એમાં પહેલો જ જવાબ લખીએ। પહેલી હરોળનો સરવાળો, પહેલી હરોળનો સરવાળો, પહેલી હરોળનો સરવાળો શું આવે છે એ શોધવા માટે આપણે ખબર હોવી જોઈએ કે પહેલી હરોળ કેને કહેવાય? જે ઉપર હોય અને જે આડું હોય એને પહેલી હરોળ કહેવાય। એટલે કે 5 - 1 ને - 4, 5 - 1 - 4 માઇનસ હોય માઇનસ જ રાખવાના પહેલા આવી રીતે। ત્યાર પછી જુઓ તમે કૌંસની બાજુમાં જ્યારે નિશાની આવતી હોય ત્યારે એ બે નિશાનીઓ બાજે, શું થાય? બે નિશાનીઓ બાજશે અને બાજે એટલે શું થાય એ આપણે જોઈએ। તો 5 ના 5 વત્તે ઓછે ઓછા માઇનસ 1, માઇનસ જીતી ગયો, કોણ જીતી જાય? વત્તે ઓછે ઓછા માઇનસ 1 ના 1 એમનમ, વત્તે ઓછે ઓછા 4 ના 4। ત્યાર પછી આનો જવાબ લખવાનો તો કે 5 - 1 તો 5 માંથી 1 જાય તો 4, તો શું થશે? 4 - 4 તો 4 માંથી 4 જાય તો
જવાબ શું આવશે? ઝીરો. શું આવ્યો જવાબ? ઝીરો જવાબ આવ્યો. એવી જ રીતે પહેલી હરોળનો સરવાળો લઈ લીધો, પછી બીજી હરોળનો સરવાળો લઈ શું કરવાનું? બીજી હરોળનો સરવાળો, બીજી હરોળનો સરવાળો લેવો હોય તો એમાં પણ એવી રીતે કે પહેલા શું છે? માઇનસ પાંચ વત્તા માઇનસ બે વત્તા સાત. તો માઇનસ પાંચના માઇનસ પાંચ વત્તે ઓછે ઓછા બે વત્તા સાત. એક રીતે વિચારીએ તો માઇનસ પાંચ ને માઇનસ બે નો સરવાળો કરવો હોય તો કે માઇનસ માઇનસ, હવે આગળ શું છે? માઇનસ માઇનસ પ્લસ. પાંચ ને બે સાત, મોટા પદ ને માન માઇનસ સાત વત્તા સાત, વત્તે ઓછે ઓછા. સાત માંથી સાત જાય તો જવાબ ઝીરો. શું આવશે જવાબ? ઝીરો. સાત માંથી સાત જાય તો જવાબ ઝીરો. જો પહેલી અને બીજી બંને હરોળનો જવાબ શું આવી ગયો છે? ઝીરો. ત્યાર પછી આગળ આપણે દાખલા નંબર એમાં ત્રણ જોઈએ. શું આવશે? આ ત્રણેયનો સરવાળો, નીચેની ત્રણ હરોળનો સરવાળો થશે. તો એ ત્રણે હરોળનો સરવાળો કરીએ તો ત્રીજી હરોળનો, ત્રીજી હરોળનો સરવાળો, ત્રીજી હરોળનો સરવાળો આપણે જોતો હોય તો શું શું આવશે? કે ઝીરો વત્તા ત્રણ વત્તા માઇનસ ત્રણ. તો ઝીરો સરવાળામાં ઉમેરો કે નો ઉમેરો કાંઈ ફેર પડે નહીં. ક્યારે ખબર પડી હતી? તો કે પહેલા ચેપ્ટરમાં જ્યારે આપણે ભણ્યા હતા, સાતમા ધોરણમાં નહીં આપણે આઠમામાં ભણવાનું હશે, કે ઝીરો રહ્યો એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે. શેની છે? સરવાળામાં. એ સરવાળામાં ઝીરો તમે ઉમેરો તો કાંઈ ફેર પડશે નહીં, માટે ઝીરો લખતા નથી. તો વધ્યું ત્રણ વત્તે ઓછે ઓછા ત્રણ, ત્રણમાંથી ત્રણ જાય તો જવાબ ઝીરો. ત્રણેય હરોળનો સરવાળો શું આવી ગયો છે? ઝીરો આવી ગયો. શું થયું? કે ત્રણેય હરોળનો સરવાળો ઝીરો આવ્યો. પહેલા પહેલી હરોળ લીધી એનો જવાબ ઝીરો, બીજી હરોળ લીધી એનો જવાબ ઝીરો, ત્રીજી હરોળ લીધી એનો પણ જવાબ ઝીરો આવ્યો. હવે આપણે ત્રણેય કોલમો લઈશી, આ ત્રણેય કોલમ ઉભા સરવાળા કરશી. તો હવે ત્રણેય કોલમનો સરવાળો કરવાનો છે. ત્રણેય હરોળ આવી ગઈ તો પછી ચોથું પહેલી કોલમ, પહેલી કોલમનો કોમલ નહીં હો, કોમલ નહીં કોલમ, કોલમનો સરવાળો, સરવાળો રાખજો, રસવાળો ન કરતા, સરવાળો કરજો રસવાળો ન કરતા, યાદ રાખજો રસવાળો એવું ન કરતા, સરવાળો કરવાનો. રેડી? તો હવે આ ઉપલી કોલમ લઈ આપણે પહેલી કોલમ. તો પાંચ માઇનસ પાંચ અને ઝીરોનો સરવાળો, પાંચ વત્તા માઇનસ પાંચ વત્તા ઝીરો. પાંચ ના પાંચ વત્તે ઓછે ઓછા પાંચ, વત્તા ઝીરો લખતા નથી કેમ કે ઝીરોને ઉમેરી તો આપણે કાંઈ ફેર પડશે નહીં. તો પાંચમાંથી પાંચ જઈએ તો જવાબ ઝીરો. ત્યાર પછી પાંચમો દાખલો કે બીજી કોલમનો સરવાળો, બીજી કોલમનો સરવાળો આપણે જોતો હોય તો શું આવશે? માઇનસ એક માઇનસ બે અને ત્રણ, માઇનસ એક વત્તા માઇનસ બે વત્તા ત્રણ. માઇનસ એકના માઇનસ એક વત્તે ઓછે ઓછા બે વત્તા ત્રણ. માઇનસ માઇનસ પ્લસ, બે ને એક ત્રણ, વત્તાના વત્તા ત્રણના ત્રણ, મોટા પદના બેમાં માન દેવાનું છે, બે ની આગળ માઇનસ છે તો આ માઇનસ આવશે. ત્યાર પછી વત્તે ઓછે ઓછા, ત્રણમાંથી ત્રણ જાય તો ઝીરો, ત્રણમાંથી ત્રણ જાય તો ઝીરો. ત્યાર પછી બીજી હરોળ આવી ગઈ. હવે ત્રીજી, ત્રીજી કોલમ લેવાની છે. ત્રીજી કોલમનો સરવાળો, ત્રીજી કોલમનો સરવાળો જોતો હોય તો કઈ કઈ સંખ્યા લેવાની છે? તો ત્રીજી કોલમમાં છે માઇનસ ચાર સાત અને માઇનસ ત્રણ. શું છે? માઇનસ ચાર વત્તા સાત વત્તા માઇનસ ત્રણ.
माइनस चार ना माइनस चार वत्ता ना वत्ता सात ना सात वत्ते ओछे ओछा त्रण माइनस प्लस माइनस चार माथी सात जाए तो त्रण मोटू पद सात छे एटले प्लस त्रण ज आवशे माइनस त्रण ना माइनस त्रण त्रण माथी त्रण जाए जवाब जीरो आवी गयो अमे जवाब जीरो। तो जो जो पहली वक्त आपणे पहली हरोळ लीधी बीजी हरोळ त्रीजी हरोळ ने त्यार पछी आपणे लीधुं पहली कॉलम बीजी कॉलम अने त्रीजी कॉलम त्रणे त्रण हवे आपणे कॉलम पण लई लीधी। तो हवे आपणे शुं लेवानुं बाकी रह्युं छे तो कि हवे पांच माइनस बे माइनस त्रण जीरो माइनस बे माइनस चार चोकड़ी स्वरूपेनो सरवाळो बाकी छे जेने आपणे विकर्ण कहीशुं। शुं कहीशुं? विकर्ण कहीए छीए। तो पहला विकर्णनो सरवाळो आम करवानो पहला विकर्णनो सरवाळो वत्ता बीजा विकर्णનો સરવાળો। તો પહેલા વિકર્ણનો સરવાળો લઈએ પહેલા વિકર્ણનો સરવાળો તો પહેલા વિકર્ણમાં કઈ કઈ રકમ છે તો કે પાંચ માઇનસ બે અને માઇનસ ત્રણ છે। શું છે? પાંચ માઇનસ બે અને માઇનસ ત્રણ છે પાંચના પાંચ વત્તે ઓછે ઓછા બેના બે વત્તે ઓછે ઓછા ત્રણના ત્રણ વત્તે ઓછે ઓછા ત્રણના ત્રણ પાંચમાંથી બે જાય તો ત્રણ માઇનસ ત્રણ ત્રણમાંથી ત્રણ જાય તો જીરો। જો જે દરેકનો જવાબ જીરો આવ્યો છે અત્યાર સુધી। હવે માત્ર ને માત્ર એક જ વિકર્ણ બાકી છે જે આપણો આડો આ વિકર્ણનો જવાબ જીરો આવી જાય તો આપણો કોષ્ટક કેવું થઈ જશે? જાદુઈ ચોરસ થઈ જશે। કેવું થઈ જશે? જાદુઈ ચોરસ। ચાલો આઠમામાં કે બીજા વિકર્ણનો સરવાળો બીજા વિકર્ણનો સરવાળો લેવો હોય જો જે બીજા વિકર્ણનો સરવાળો તો કે માઇનસ ચાર વત્તા માઇનસ બે વત્તા જીરો માઇનસ ચારના માઇનસ ચાર વત્તે ઓછે ઓછા બેના બે વત્તા જીરો ઓછે ઓછે વત્તા ચારને બે છો મોટા પદને માન માઇનસ છો લે આમાં જવાબ શું આવ્યો? માઇનસ છો આવ્યો। જોજો બધામાં જવાબ શું આવે છે? જીરો। તો છો રહ્યું એ જીરો કહેવાય? ઇઝ નોટ ઇક્વલ ટુ જીરો તે જીરો કહેવાશે નહીં તે જીરો કહેવાશે નહીં લખવાનું। તેથી અહીં બીજા વિકર્ણનો જવાબ બીજા વિકર્ણનો સરવાળો બાકીના સરવાળા જેટલો ન હોવાથી સરવાળા જેટલો ન હોવાથી આપેલ ચોરસ આપેલ ચોરસ જાદુઈ નથી। એક અણી કાઢી ગયો। શું થયું? એક અણી કાઢી ગયો કે આપેલું એક ચોરસ આ એક વિકર્ણના કારણે શું થયું કે આપણું ચોરસ જાદુઈ ન થયું। શું થયું? આપણું ચોરસ એક વિકર્ણના કારણે જાદુઈ ન થયું। ચાલો લખી નાખો જે દાખલો તમને થોડોક સમય આપું છું।
વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ કાંઈ ભૂલ ન થાય એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. આશા રાખું છું કે બોર્ડ ઉપર લખેલું દરેક વિદ્યાર્થી મિત્રોને લખાઈ ગયું હશે. બોર્ડ ઉપર લખેલું દરેક વિદ્યાર્થી મિત્રોને લખાઈ ગયું હશે. ચાલો ત્યાર પછી આગળના દાખલાઓનો અભ્યાસ કરીએ. આમાં સાતમામાં એક બીજું જાદુઈ ચોરસ તમને આપેલું છે. જોજો, એ સાતમા દાખલામાં બીજું જાદુઈ ચોરસ તમને આપેલું છે. અત્યારે તે તમારે ચોરસ હોમવર્કમાં ખાસ ધ્યાન દેજો, હોમવર્કમાં તે ચોરસ તમારા રફ ચોપડામાં લખવાનું છે. અને જો એ ચોરસ જાદુઈ ચોરસ થઈ જાય તો તમારો જવાબ સાચો છે, અને જો ન થાય તો તમારો જવાબ ખોટો છે. એટલે કે બીજું ચોરસ કેવું છે? જાદુઈ ચોરસ છે. કેવું છે બીજું ચોરસ? જાદુઈ ચોરસ છે. સમજાઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રો? બીજું ચોરસ જાદુઈ ચોરસ છે. અને જો તમને જાદુઈ ચોરસી થઈ જાય તમારે બધા જવાબનો સરવાળો, તો તમારે તે પાગી નોટમાં લખવાનું થશે. ન થાય તો તમારે કોઈ પણ શિક્ષકનો એટલે કે મારો કોન્ટેક્ટ કરીને સ્કૂલના મોબાઈલમાં અને મને મારી પાસેથી જવાબ લઈ લેવાનો છે. તો એ તમારા હોમવર્કમાં છે. બીજો જે અમારે કોષ્ટક આપેલું છે ને એ તમારું હોમવર્ક છે. ચાલો ત્યાર પછી દાખલા નંબર 8 કે નીચે આપેલી કિંમતો દરેક વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર અત્યારે પોતાની પાઠ્યપુસ્તકમાંથી દાખલા નંબર 8ની રકમ જોશે અને સમજશે. કે નીચે આપેલી કિંમતો એ અને બી માટે જો એ માઇનસ બી માઇનસ દાખલા નંબર 8માં એ માઇનસ માઇનસ બી બરાબર એ વત્તા બી ચકાસવાનું છે. દરેક કિંમતો માટે સમજાણું કે દરેક માટે આપેલી બધી કિંમતો માટે એ બરાબર પેલામાં આપેલું છે 21 ને બી બરાબર આપેલું છે 18. પેલો દાખલો છે એમાં એ બરાબર 21 અને બી બરાબર 18 આપેલું છે. હવે આપણે ડાબી બાજુ બરાબરની છે એને શું કહેવાય? ડાબા. અને જમણી બાજુ છે એને બરાબરની જબા. ડાબા બરાબર જબા સાબિત કરીશું. તો ડાબી બાજુ બરાબર શું છે? કે એ માઇનસ માઇનસ બી છે. તો એના બરાબર 21 માઇનસ બી બરાબર શું છે? માઇનસ 18. બી બરાબર માઇનસ 18. 21 માઇનસ માઇનસ પ્લસ. જોજો, અહીં એની કિંમત ને બીની કિંમત મૂકી ત્યાર પછી આ માઇનસ માઇનસ પ્લસ 18 21 વત્તા 18 બંનેનો સરવાળો ચાલો કરો. જોઈએ કેટલો થાય સરવાળો? 21 વત્તા 18. તો આપણે ટૂંકમાં અહીંયા પાછળની રકમ અહીંયા એકમનો અંક આના એકમનો અંક બંનેનો સરવાળો કરાય. 8 ને 1 9, 1 ને 2 3. ડાયરેક્ટ ખબર પડી જાય કેટલું થાય? 39 થશે. ત્યારબાદ આ ડાબાનો જવાબ આવ્યો. હવે જબાનો જવાબ એટલે કે જમણી બાજુ, ડાબા એટલે ડાબી બાજુ, જબા એટલે જમણી બાજુ. જવાબ બરાબર શું છે? તો કે એ વત્તા બી છે. તો એ બરાબર 21 છે વત્તા બી બરાબર 18. 21 ને 18 નો સરવાળો 8 ને 1 9, 1 ને 2 3 39. જોજે બેનો જવાબ સરખો આવ્યો. તો કે હા, ડાબી બાજુ બરાબર 39 ને જમણી બાજુ બરાબર 39. તો લખવાનું, તેથી ડાબા બરાબર જબા સાબિત થાય છે.
डाब्या बराबर जबा साबित थाय छे। ત્યાર પછી બીજો દાખલો, બીજી રકમ છે એ બરાબર 118 ને બી બરાબર 125, એ બરાબર 118 બી બરાબર 125, તો ડાબી બાજુ બરાબર શું થશે એ માઇનસ માઇનસ બી, ડાબી બાજુ બરાબર એ માઇનસ માઇનસ બી, ઓલ બાજુ ડાબી બાજુ લઈ લેવી, ત્યાર પછી એ બરાબર 118 મૂકા માઇનસ માઇનસ પ્લસ બી બરાબર 125, અથવા તો પહેલી વાર માઇનસ જ રાખી, તો 118 ઓછે ઓછે વત્તા 125, 118 વત્તા 125 નો સરવાળો કરીએ તો 118 વત્તા 125, 8 ને 5 13 નો તગડો વધાવી 1, 2 ને 1 3, 3 ને 1 4, 1 ને 1 2, 243 કેટલો આવ્યો 243, તો 243 આપણે અહીંયા લખી નાખવાના, જમ ડાબા બરાબર શું મળ્યું 243, એવી જ રીતે આગળ જમણી બાજુ બરાબર જબા બરાબર લખીએ, જબા બરાબર શું થશે તો કે એ વત્તા બી છે, એ બરાબર 118 વત્તા બી બરાબર 125, 118 વત્તા 125 આ સરવાળો એ જ છે, કેટલો આવ્યો 243, તો લખવાનું તેથી ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા, ડાબા બરાબર જબા સાબિત થાય છે, ચકાસાઈ ગયું, ડાબા બરાબર જબા સાબિત થઈ ગયું। તો હવે આવડે આવી રીતે દરેક વિદ્યાર્થી મિત્રોને બાકીના બે દાખલા ત્રીજો અને ચોથો આ વાત છે, ખાલી એની અને બીની જગ્યાએ કિંમત મૂકવાની છે। તો પહેલા ઝડપથી દરેક વિદ્યાર્થી મિત્રો સાંભળી લેજો કે ત્રીજો અને ચોથો દાખલો તમારા હોમવર્કમાં છે, આજના હોમવર્કમાં રફ નોટમાં આવશે હોમવર્ક, હોમવર્કમાં શું શું આવ્યું રફ નોટમાં યાદ રાખજો કે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 7 નો બીજો, એટલે બીજું કોષ્ટક હતું એ બીજો, દાખલા નંબર 8 નો ત્રીજો અને ચોથો, રોમન અંકમાં 3 અને 4, હજી જો આગળ હોમવર્ક દેવાનું થશે તો લખાવીશ। આ સમજાઈ ગયો પહેલો અને બીજો દાખલો, બંને દાખલામાં શું કરવાનું કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સાબિત થતી હોય તો ડાબા બરાબર જબા સાબિત થાય છે એવું આપણે કહી શકીએ। ત્યાર પછી આગળ દાખલા નંબર હવે 9 નો અભ્યાસ કરીશું, દાખલા નંબર 9 જેમાં તમારે શું કરવાનું છે જોજો, કે વાક્યને સાચું બનાવવા માટે ખાનામાં લેસ ધેન ગ્રેટર ધેન ઓર ઇક્વલ કે લડવો ગણપતિ અને બરાબર ચિહ્નનો ઉપયોગ કરો। હવે લેસ ધેન ગ્રેટર ધેન અને બરાબર ચિહ્નનો શું છે એ તો આપણને ખબર છે કે લેસ ધેન એટલે કે આલબાજુ કોણી મારે, ગ્રેટર ધેન એટલે આલબાજુ કોણી મારે, બરાબર એટલે કે ભાઈ સરખું, લેસ ધેન ગ્રેટર ધેન ઇક્વલ, શું થાય લેસ ધેન ગ્રેટર ધેન ઓર ઇક્વલ। તેમાં પહેલું વાક્ય તમને આપેલું છે -8 - -4, શું છે પહેલું દાખલા નંબર 9 માં પહેલું કે -8 - -4 કોષ્ટક આપેલું છે લેસ ધેન ગ્રેટર ધેન નો જવાબ લખવા માટે, બરાબર ની ઓલ બાજુ છે -8 - -4, તો ડાબી બાજુ બરાબર શું છે એ જોવા જોઈએ કે ડાબા બરાબર -8 - -4, તો -8 - -4 નો મતલબ શું થાય તો કે -8 એમનામ આવશે વત્તે ઓછે ઓછા 4 ને 4, ઓછે ઓછે વત્તા 8 ને 4 - 12, મોટા પદને માન -12, ડાબી બાજુ બરાબર -12 મળ્યું, તો જમણી બાજુ બરાબર શું આવે છે જોવો જોઈએ કે જબા બરાબર -8, આ લખવાનું -4, -8 ના -8, ઓછે ઓછે વત્તા 4 ના 4, માઇનસ પ્લસ માઇનસ 8 ને 4
माइनस प्लस माइनस, आठ माथी चार जाए माइनस बोला था, એટલે કે આઠ માંથી ચાર જાય તો ચાર વધશે, મોટું પદ આઠ છે એટલે માઇનસ ચાર આવશે. હવે જોજે માઇનસ બાર મોટા કે માઇનસ ચાર મોટા, પેલું ડાબી બાજુ આ જવાબ આવ્યો, જમણી બાજુ આવ્યું, તો માઇનસ બાર મોટા કેટલે એવું કહીશે? ના, મેં કીધું તું જ્યારે ભણાવ્યું ત્યારે કે ઋણ સંખ્યા જેટલી મોટી એટલી નાની, અને ઋણ સંખ્યા જેટલી નાની એટલી મોટી. ઋણ સંખ્યા કેવી થશે? મોટી એટલી નાની. આ નાની થશે ને આ મોટી થશે. તો હંમેશા યાદ રાખવાનું, મોટો ભાઈ હોય ને એ નાના ભાઈને કોણી મારે, શું કરે? કોણી મારી. હવે આલ બાજુ નાનો ઊભો હોય ને હું મોટો છું, તો હું માનો કે મોટા તરીકે કોણી મારું તો શું થાય? આમ જો કેવો આકાર આવ્યો, આમ કરીને આમ આકાર આવ્યો, તો જવાબ આપણો કેવો આવશે? આવો આકાર. સમજાઈ ગયું કે મોટો નાનાને કોણી મારે, જે આ કોણી કહેવાય, આ કોણી મારી. તો આનો જવાબ કેવો આવશે? લેસ દેન. અને લેસ દેન માં જો લ, લાડવાનો લ થાય, લેસ દેન માંથી લાડવાનો લ થાય, ગ્રેટર દેન માંથી ગણપતિનો ગ થાય, ગણપતિનો ગ લાડવાનો લ. આ લેસ દેન, લેસ દેન ના ગ્રેટર દેન ભાઈનો શબ્દ એવો થાય. તો આ પહેલો દાખલો સમજાઈ ગયો દરેક વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી બીજો દાખલો, દાખલા નંબર 9 માં શું છે? માઇનસ 3 વત્તા 7 માઇનસ 19, માઇનસ 3 વત્તા 7 માઇનસ 19 બરાબર, સોરી બરાબર નથી, વચ્ચે કૌંસ છે, 15 માઇનસ 8 વત્તા માઇનસ 19, 15 વત્તા માઇનસ 8 વત્તા માઇનસ 9, આવું આપેલું છે. તો અહીંયા ડાબી બાજુ બરાબર શું છે? કે ડાબા બરાબર માઇનસ 3 વત્તા 7 માઇનસ 19. માઇનસ પ્લસ, પેલા આ બેનો સરવાળો કરવાનો, કે પ્લસ માઇનસ માઇનસ, 7 માંથી 3 જાય તો 4, મોટું પદ 7, તો પ્લસ ના પ્લસ માઇનસ, 19 ના માઇનસ 19. માઇનસ ને આગળ કઈ નો શું હોય? પ્લસ હોય, એટલે કે માઇનસ પ્લસ માઇનસ, 19 માંથી 4 જાય તો 15, મોટા પદ ને માન તો માઇનસ 15. શું આવ્યું? ડાબી બાજુ બરાબર માઇનસ 15. એવી જ રીતે આમાં લઈએ જબા બરાબર, આનો જવાબ અહીંયા લખું છું બીજામાં, કે જબા જમણી બાજુ બરાબર, જબા બરાબર શું આવશે? જોવો જોઈએ કે 15 વત્તા માઇનસ 8 વત્તા માઇનસ 9, 15 ના 15 વત્તે ઓછે ઓછા 8 વત્તે ઓછે ઓછા 9, 15 માંથી 8 જાય, 15 માંથી 8 જાય તો કેટલા વધશે? સરસ, કેટલા વધે? 7. 15 માંથી 8 જાય તો 7, માઇનસ 9 ના માઇનસ 9. માઇનસ પ્લસ માઇનસ, 9 માંથી 7 જાય તો 2, મોટા પદ ને માન માઇનસ 2. કયો જવાબ આવ્યો? એક આવ્યો માઇનસ 15 અને એક આવ્યો માઇનસ 2. મોટું કોણ થયું? માઇનસ 2. તો માઇનસ 2 આને કોણી મારશે? જવાબ આવો આવશે, શું આવશે? લેસ દેન. સમજાઈ ગયું શું આવ્યો જવાબ? લેસ દેન માં જવાબ આવ્યો. ત્યાર પછી દાખલા નંબર 9 નો ત્રીજો, ચોથો અને પાંચમો, પાંચ ટોટલ આપેલા છે, સી ડી અને ઈ. તો હોમવર્કમાં ગણવાનો છે દાખલા નંબર 9 નો સી ડી અને ઈ, હોમવર્કમાં ગણવાનો છે સી ડી અને ઈ. આ ત્રણેય દાખલા તમારા હોમવર્કમાં ગણવાના છે. પણ આ શેમાં ગણવાનું છે? તો આજનું હોમવર્ક રફ બુકમાં જ છે ગણવાનું, બધી વસ્તુ આજની રફ નોટમાં જ તમારે ગણવાની છે. સમજાઈ ગયું? ચાલો ઝડપથી લખી લ્યો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 8 ના 2 અને 9 ના પણ 2 દાખલાઓ. તમને થોડોક સમય આપું છું, સારા અક્ષરે લખજો હોમવર્ક. પણ દરેક વિદ્યાર્થી મિત્રો પહેલા હોમવર્ક લખી લેશે, જે હોમવર્ક આપેલું છે ને તે પહેલા લખી લેશે, પછીનું બાકીનું લખજો. પહેલા હોમવર્ક લખી લ્યો અને ત્યાર પછી દાખલા લખો.
સારા અક્ષરે વ્યવસ્થિત રીતે લખજો દરેક વિદ્યાર્થી મિત્રો. એક મિનિટનો તમને સમય આપું છું, એક મિનિટમાં લખાઈ જાય એવું છે, બહુ મોટું નથી, લાગે બોર્ડ ભરેલું પણ લખવાની મજા આવે એવા છે દાખલા બધા. આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રોને બોર્ડ પર લખેલું લખાઈ ગયું હશે. વિદ્યાર્થી મિત્રો, તો આજનું હોમવર્ક પણ બધાને ખબર પડી ગઈ કે સ્વાધ્યાય 2.1નો દાખલા નંબર 7નો બીજો, દાખલા નંબર 8નો ત્રીજો, ચોથો અને ત્રીજો અને ચોથો, અને દાખલા નંબર 9નો સી ડી અને ઈ આવી રીતે જ લખવાના છે, જે તમારા રફ નોટમાં લખવાના છે. તો વધુ દાખલાઓ સાથે અને આગળ વધુ નોંધો સાથે આપણે આગળના લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, અસ્તુ.